आम आदमी पार्टी कोर्पोरेटर महेश अणधण ने मनपा कमिश्नर ने आपेला आवेदनपत्र में जणाव्युं कि सूरत महानगरपालिका संचालित स्मीमर हॉस्पिटल में बाड़कों पीआईसीयू विभाग में एसी बंद होने कारण थे बाड़कों मृत्यु माटे एक तपास समिति की रचना करी आ मामले तटस्थ तपास कर जवाबदारों सामे कड़क में कड़क पगला लेवानी मांग करी हती। महेश भाई अणगण, जनप्रतिनिधि, वोर्ड नंबर 3, सूरत महानगरपालिका। आ छेल्ला घणा समयथी स्विमिंगनी रेग्युलर मुलाकात दरमियान अहीं माफीनामा दाखिलो आपता होय छे। एवी रीते एक पीडियाट्रिक विभाग में एक दर्दी ने आ माटे जरूरियात हती, अमे त्यां विजिट करी त्यारे अंदर जेवुं अंदर प्रवेश करता ज खबर पड़ी कि आ तमाम एसीओ बंद छे। ए बाबतनी तपास करता ध्यान में आव्युं कि 25/5/2022 थी आ एसीओ बंद छे। એટલે ત્યારબાદ ત્યાંના સ્થાનિક નર્સિંગ સ્ટાફ દ્વારા પણ કમ્પ્લેન કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી। 27 તારીખે અમે સામાન્ય સભાની અંદર પણ આ પ્રશ્ન ઉપાડ્યો અને બીજે દિવસે જ્યારે પેપરની અંદર આ સભા સમાચારો આવ્યા ત્યારે અર્જન્ટલી 1 તારીખે આ એસીને કાર્યરત કરવામાં આવ્યા હતા। સૌથી મહત્ત્વની વાત એ છે કે 25/3/2022થી 25/5/2022 સુધીના સમયગાળા દરમિયાન આ પીએસયુ વિભાગમાં 4 બાળકોના મૃત્યુ થયેલા હતા। ત્યાં દરમિયાન એસી ચાલુ હતા, પણ જેવું 25/5 થી એસી બંધ થયા ત્યારથી લઈને 25/7/2022 સુધી, એટલે કે એ 60 દિવસની અંદર બીજા 15 બાળકોના મૃત્યુ થયા છે, જે સ્પષ્ટ સૂચવે છે કે એસી બંધ થવાને કારણે ઇન્ફેક્શનનો અને જે સફોકેશનના ઇસ્યુઓ ઊભા થયા હોય એના કારણે આ મૃત્યુ થયા છે। ખરેખર આ બે જવાબદાર જે પણ છે એમની પાછળ ઉચ્ચ સ્તરીય સમિતિની તપાસ રચાવી જોઈએ અને જેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરી પગલાં ભરવા જોઈએ એવી મેં કમિશનર્સને પણ લેટર આપ્યો છે, મેયર્સને પણ સંબોધીને કહ્યું છે। બીજી મહત્ત્વની વાત કે જે પીઆઈસીયુની અંદર જે નિયમો હોવા જોઈએ એ નિયમોમાં 40%થી પણ વધુ નિયમોનો ભંગ થયો છે। કેટલી બધી મશીનરીઓ ત્યાં અવેલેબલ છે નહીં, પીઆઈસીયુની જે ઇમરજન્સી દવાઓ હોવી જોઈએ કે 40%થી પણ વધુ દવાઓ ત્યાં છે નહીં। એટલે આ સમગ્ર મામલે શાસકોએ ગંભીર રીતે ચેતવું જોઈએ અને તત્કાલીન ધોરણે જે પણ સમસ્યાઓ છે એનું નિરાકરણ કરવું જોઈએ। આ બાળકોના મૃત્યુ પાસે કંઈક ને કંઈક અંશે આપણે ગણી શકીએ કે તમામ શાસકો જવાબદાર છે। સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નવજાત બાળકોના આઈસીયુમાં તમામ એસી બંધ રહેતા છેલ્લા 2 માસમાં જ 15 બાળકોના મોત થયા છે। એસી જ્યારે ચાલુ હતા ત્યારે 2 મહિનામાં 4 બાળકોના મોત થયા હતા। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।